નવસારીની સૈફલ જોગાણીએ જન્મથી જ હાથે દિવ્યાંગ સૈફલની ભણવા પ્રત્યેની ધગસને કારણે તેણે પગને જ પોતાના હાથ બનાવ્યા અને આજે કોઈની પણ મદદ વિના સૈફલે ધોરણ 12ની પરીક્ષા આપી હતી, જેમાં સૈફલે 40% મેળવ્યા હતા, જે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ સૈફલને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. જન્મથી જ હાથે દિવ્યાંગ જન્મેલી સૈફલ જોગાણી હાથે લખી ન શકતી હોવાથી બાળપણમાં શિક્ષણથી વંચિત રહી, પરંતુ એની માતાએ પોતાની દીકરીને સમાજમાં પાછળ ન પડે એ રીતે પ્રોત્સાહિત કરી અને દરેક પરિસ્થિતિમાં એના પડખે ઊભી રહી. સૈફલ મોટી થતા તેણે એના પગને પોતાના હાથ બનાવ્યા અને પગથી જ લખવાનું શીખી શીખી જેના કારણે એણે સીધો ધોરણ 7માં પ્રવેશ લઈ પરીક્ષા આપી અને પાસ પણ થઈ. જોકે ધોરણ 9માં પ્રવેશ લેવા માટે સૈફલના માતા પિતા અચકાતા હતા, પરંતુ નવસારી નગરપાલિકા સંચાલિત નવસારી નગરપાલિકા હાઈસ્કૂલના આચાર્યએ દિવ્યાંગ સૈફલનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ અને ધગસ જોઈ અને ધોરણ 9માં પ્રવેશ આપ્યો હતો. સાથે જ એને શાળામાં લખવામાં કોઈ સમસ્યા ન નડે એ માટે અલગ બેઠક વ્યવસ્થા પણ કરી આપી હતી, જેને પગલે સૈફલ ધોરણ 10 પાસ કર્યું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આર્ટ્સની પરીક્ષા આપી હતી. શનિવારે ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતું, જેમાં સૈફલ જોગાણીએ 40% મેળવ્યા હતા, જેને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી આર એમ ચૌધરીએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. જોકે સૈફલને સંગીતમાં વધુ રસ હોવાથી આગળ એમાં જ કારકિર્દી બનાવવાની કામના વ્યક્ત કરી હતી. મારું નામ સૈફલ નારાયણભાઈ જોગાણી છે. મેં હું 12માની એક્ઝામ આપી છે અને આજે તેનું રિઝલ્ટ આવ્યું છે, એમાં પાસ છે અને મારાથી હાથે નથી લખી શકાતું, છતાં હું પગથી પેપર લખીને પાસ થઈ છું. પછી પાસ થઈ છું, સફળતા મળી છે મને આજે, અને મને અને પછી મારી મમ્મીનો બહુ સપોર્ટ મળેલો છે, કેમકે મમ્મીએ જ મને ભણવા માટે સપોર્ટ કરી છે. મારાથી બી એટલું બધું નહીં થતું, પણ મમ્મીએ મને વધારે સપોર્ટ કર્યો છે ભણવા માટે. પછી મારા પપ્પા નથી, એક્સપાયર થઈ ગયેલા છે 8 વર્ષથી, અને જે છે તે મમ્મીએ જ સપોર્ટ કર્યો છે ભણવા માટે, અને અગાડી પણ મમ્મીની જ ઈચ્છા છે કે મેં અગાડી. રોહિતભાઈ, આજે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને અમારી શાળાનું પરિણામ 78% આવ્યું છે સામાન્ય પ્રવાહનું, તેનો આનંદ કરતાં પણ અમને આજે વિશેષ આનંદ અમારા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે દિવ્યાંગ છે સૈફલ નારાયણભાઈ જોગાણી, એ પોતાના હાથ વડે લખી ન શકવાને કારણે પોતાના પગ વડે ધોરણ 9માંથી 12માં સુધી અભ્યાસ અમારી શાળામાં એમણે પૂર્ણ કર્યો છે અને એ આજે C2 ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ છે. એમનો અમને શાળા પરિવાર નગરપાલિકા પરિવારને ખૂબ જ વિશેષ આનંદ છે અને એમને ખાસ પ્રોત્સાહિત કરવા માટે જ્યારે પરીક્ષા ચાલતી હતી ત્યારે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર એમ ચૌધરી સાહેબ પણ એમને ખાસ પ્રોત્સાહન આપવા માટે પરીક્ષા સ્થળની મુલાકાત લઈને એમને ખાસ પ્રોત્સાહિત કરી હતી અને આજે આપણે પરિણામ જોઈ શકીએ છીએ કે એ C2 ગ્રેડમાં પાસ થઈ છે. વિશેષ આનંદ એમની પરિવારમાં, ખાસ એમની મમ્મી કે જેમણે એમને ભણાવવા માટેનું એક સ્વપ્ન જોયું હતું અને તે આજે સાકાર થયેલું જોવા મળે છે. ખાસ કરીને એ 6 વર્ષની હતી ત્યારે એના ફાધર નારાયણભાઈ એક્સપાયર થઈ ગયા હતા, છતાં પણ એની મમ્મીએ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં છોકરી કન્યાને આજે ભણાવવી જોઈએ એ આશય આજે સિદ્ધ થયો છે અને અમને પણ સૌને આ બાબતનો ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અમે. હિતેશ વધેરાનો રિપોર્ટ, નવસારી.